નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અનાજ વિતરણ કાર્યક્રમ ઓક્ટોબર 2022 વિશેની માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત અનાજ વિતરણ કરવામાં આવે છે અને તે અંતર્ગત ઓક્ટોબર 2022ના માસ માટે મફત અનાજ વિતરણ માટેનો કાર્યક્રમ તથા જે રેગ્યુલર અનાજ મળે છે તેના વિતરણ માટેનો પણ આ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. તો રેશન કાર્ડ ધારકો ખાસ જોઈ લ્યો અને જાણી લ્યો કે કયા રેશન કાર્ડમાં કેટલું અનાજ કયા ભાવથી મળવાપાત્ર થશે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને ઓક્ટોબર 2022 અનાજ વિતરણ કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, અનાજ વિતરણ કાર્યક્રમ ઓક્ટોબર 2022 અંતર્ગત રાજ્યના 71 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકોની 3.46 કરોડ જનસંખ્યાને ઓક્ટોબર 2022ના મહિનાના રાહત દરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્ય વિતરણ સંબંધિત અગત્યની જાણકારી જાહેર કરવામાં આવેલી છે અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઓક્ટોબર મહિનાનું નિયમિત વિતરણ તારીખ 1/10/2022થી શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે ગઈકાલથી જે રેગ્યુલર અનાજ વિતરણ છે તે શરૂ થઈ ગયેલું છે અને NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત નીચે મુજબ રહેશે. તો મિત્રો, આ વિગત આપણે આગળ જોતા જઈશું. તો આ પ્રમાણે મિત્રો, જે રાજ્યના 71 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકો છે તે રેશન કાર્ડ ધારકોની 3.46 કરોડ જનસંખ્યાને ઓક્ટોબર 2022ના મહિનાનું જે રાહત દરનું નિયમિત વિતરણ છે તે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્ય વિતરણની આ જાણકારી જાહેર કરવામાં આવેલી છે. તો હવે આપણે આગળ જોતા જઈએ કે કોને કેટલું અનાજ મળવાપાત્ર થશે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે અનાજ વિતરણ કાર્યક્રમમાં NFSA હેઠળ મળવાપાત્ર રેગ્યુલર જથ્થાની વિગત જોઈ લઈએ. તો રેગ્યુલર જથ્થામાં આપણે જોઈએ ક્રમ નંબર 1 તથા 2 ઉપર ઘઉંના જથ્થાનું વિતરણની વિગત છે, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં 2 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે ક્રમ નંબર 3 તથા 4માં જોઈએ તો ચોખાની વિગત દર્શાવેલી છે, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબો હોય તેઓને વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને તે 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે ક્રમ નંબર 5 પર વિગત જોઈએ તો તુવેર દાળની વિગત આપેલી છે, જેમાં અંત્યોદય અને અગ્રતા ધરાવતા એમ બંને કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ મળવાપાત્ર થશે, જે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે. ક્રમ નંબર 6ની વિગતમાં જોઈએ તો ચણા છે, તો ચણા પણ અંત્યોદય અને અગ્રતા ધરાવતા એમ બંને કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે. તો મિત્રો, અહીંયા આપને મળવાપાત્ર જથ્થો અને ભાવની વિગત ખાસ જોઈ લેવા વિનંતી, જેથી કરી આપને ખ્યાલ રહે કે આપની સસ્તા અનાજની દુકાને જાઓ છો તો ત્યાં કયા ભાવથી આપવામાં આવે છે. જો આમાં કંઈ ફેરફેર હોય તો અહીંયા આપણે હેલ્પલાઇન નંબર પણ જણાવીશું, તો તે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે કમ્પ્લેન પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 7 તથા 8માં નિયમિત ખાંડ વિતરણની માહિતી છે, જેમાં અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ મળવાપાત્ર થાય છે, જે 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે, જ્યારે BPL કુટુંબોને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ મળવાપાત્ર થાય છે અને તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે.
ત્યારબાદ મિત્રો અહીંયા નિયમિત ખાંડ ઉપરાંત જે તહેવાર નિમિત્તે ખાસ આપવામાં આવે છે તો તે તહેવાર નિમિત્તેની ખાંડની વિગત છે જેમાં અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે જે 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે જ્યારે બીપીએલ કુટુંબો હોય તેઓને પણ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે અને તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે તો મિત્રો આમ જે નિયમિત ખાંડ મળવા પાત્ર થાય છે તે નિયમિત ખાંડ ઉપરાંત તહેવાર નિમિત્તે આ 1 કિલો ખાંડ વધુ વિતરણ થશે તો આ વિગત ખાસ ધ્યાન રાખવી ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 11 ઉપર જોઈએ તો તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ એટલે કે સિંગ તેલ મળવા પાત્ર થશે અને તેમાં જોઈએ તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડ દીઠ 1 લિટર સિંગ તેલ મળવાપાત્ર થશે જે 100 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે જ્યારે છેલ્લે ક્રમ નંબર 12 ઉપર આપણે જોઈએ તો ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે મીઠું મળવાપાત્ર થશે જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા એમ બંને કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મીઠું મળવાપાત્ર થશે અને તે 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી મળવાપાત્ર થશે તો મિત્રો આ પ્રમાણે જે નિયમિત અનાજ વિતરણ છે તે અંતર્ગત આટલો જથ્થો અને તેની સામે આપણે જોઈએ તે મુજબના ભાવથી આ જથ્થો મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈએ કે મફત અનાજ વિતરણમાં શું જોગવાઈ છે તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના NFSI હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 1 કિલોગ્રામ ઘઉં અને 4 કિલોગ્રામ ચોખા એમ મળી કુલ 5 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્ય વિતરણ તારીખ 15 ઓક્ટોબરથી કરવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો જે નિયમિત વિતરણ છે તે 1 ઓક્ટોબર 2022થી શરૂ થઈ ગયેલું છે જ્યારે મફત અનાજ વિતરણ છે તે 15 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે અને આ મફત અનાજ વિતરણ અંતર્ગત વ્યક્તિદીઠ 1 કિલોગ્રામ ઘઉં અને 4 કિલોગ્રામ ચોખા એમ મળી કુલ 5 કિલોગ્રામ અનાજનો જથ્થો છે તે વિનામૂલ્યે મળવાપાત્ર થશે જેમાં કેટેગરી વાઇઝ જોઈએ તો અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં વ્યક્તિદીઠ 1 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે અને ચોખા વ્યક્તિદીઠ 4 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા અન્નબ્રહ્મ યોજનાની વિગત પણ જણાવી દઈએ તો રેશન કાર્ડ ન ધરાવતા ઘરવિહોણા વ્યક્તિ કે કુટુંબ અત્યંત ગરીબ અશક્ત નિરાધાર વ્યક્તિ પરપ્રાંતીય શ્રમિકો હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્નની સુરક્ષા પૂરી પાડવાના હેતુસર અન્નબ્રહ્મ યોજના હેઠળ વ્યક્તિદીઠ 10 કિલોગ્રામ ઘઉં અને 5 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે તો આ પ્રકારના જે વ્યક્તિઓ હોય તેઓને કુલ 15 કિલોગ્રામના છે તે અન્નબ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે મળવાપાત્ર થશે આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા રેશન કાર્ડ સંબંધિત કેટલીક સેવાઓ અંગેની જાણકારી પણ આપને જણાવી દઈએ તો જે નવું રેશન કાર્ડ મેળવવા માટે તેમજ તેમાં નામ કમી કરવું નામ ઉમેરવું એડ્રેસમાં સુધારો કરવો કુટુંબના સભ્યોની વિગતમાં સુધારો કરવો કાર્ડ વિભાજન કરવું ડુપ્લિકેટ કાર્ડ મેળવવા જેવી વિવિધ સેવાઓ છે તે digitalgujarat.gov.inની વેબસાઇટ ઉપર ઘરે બેઠા ઓનલાઈન જ મેળવી શકાય છે તો આ સેવાઓ કઈ રીતે મેળવવી તેના વિશેની વધુ માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તેના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરવા માટે પ્રયત્ન કરીશું આ ઉપરાંત મિત્રો આપને દરેક લાભાર્થીને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ ખાસ વિનંતી કરવામાં આવેલી છે અને આ એપ્લિકેશનની મદદથી આપને મળવાપાત્ર જથ્થાની વિગતો વિતરણ ભાવ મેળવેલ જથ્થો અને ઓનલાઈન રિસિપ્ટ જેવી વિગતો મેળવી શકશો તો કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત ipds.gov.inની વેબસાઇટ પરથી પણ મેળવી શકશે અને ત્યાં રેશન કાર્ડ નંબર દાખલ કરી અને આ વિગતો જાણી શકશે આ ઉપરાંત મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજનાની વિગતમાં જણાવવાનું કે દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ તેઓ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય તો તેવા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા કે આંગળીનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ આપી અને પોતાનો અન્નનો પુરવઠો મેળવી શકશે તો આ પ્રમાણે મિત્રો વન નેશન વન રેશન કાર્ડ યોજનાનો પણ તમે લાભ લઈ શકો છો આ ઉપરાંત મિત્રો આ જથ્થા મેળવવા બાબતે તથા જથ્થાના ભાવ બાબતે લાભાર્થીને પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર ઉપર નોંધાવી શકે છે તો અહીંયા હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો 1800-273-5500 તે ઉપરાંત 14445 ઉપર પણ તમે આ ફરિયાદ નોંધાવી શકો છો આ ઉપરાંત મિત્રો જો માય રેશન એપ્લિકેશન તમે ડાઉનલોડ કરેલી હોય તો માય રેશન એપ્લિકેશનની મદદથી પણ તમે આ ફરિયાદ નોંધાવી શકો છો
તો આ પ્રમાણે મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા જે અનાજ વિતરણ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો છે તો મિત્રો આશા રાખું કે ઓક્ટોબર 2022ના અનાજ વિતરણ વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ વંદે માતરમ।